नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वेनु प्रताप एस राठौड़ यूट्यूब चैनल में हार्दिक स्वागत छे, ज्यां तमने मळे छे स्पर्धात्मक परीक्षा ने लगता दरेक वीडियो अने करंट अफेयर्स तथा इंग्लिश ग्रामर ने लगता वीडियो। जो आपने वीडियो पसंद आवे तो लाइक जरूर थी करो अने चैनल में नवा होय तो सब्सक्राइब करी लो। तो नमस्कार मित्रों, 7 एप्रिल ना करंट अफेर जोईए। पहलो प्रश्न, वजोसा ओस्मानी सादियु कया देशना नवा राष्ट्रपति बन्या छे? तो खास याद रखो कि वजोसा ओस्मानी सादियु छे ए कोसोवो देशना हाल नवा राष्ट्रपति बन्या छे। आ कोसोवो छे ए यूरोपनो एक देश छे, जेनी राजधानी पोस्टिना छे अने एनी करंसी यूरो छे। अने कोसोवो देशना जे हाल नवा राष्ट्रपति छे वजोसा ओस्मानी सादियु छे अने एना प्रधानमंत्री छे अल्बिन कुर्ती। आ आपणे वधारा प्रश्नोत्तर खास याद राखीए। बीजो, कोरोना वायरसना कारणे 2021માંથી બહાર થવાવાળો પહેલો દેશ જે ટોક્યો ઓલિમ્પિક રમવાનો હતો, તો 2021ના ટોક્યો ઓલિમ્પિકમાંથી કોરોના વાયરસના કારણે કયો દેશ બહાર થયો? તો યાદ રાખો કે ઉત્તર કોરિયા। હવે ઓલિમ્પિક વિષયક કેટલાક પ્રશ્નો આપણે જોઈ લઈએ કે ઓલિમ્પિક જેનો આપણે IOC રેગ્યુલેટ કરે છે ઓલિમ્પિક દર વર્ષે, અને એ IOC છે એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, જેની સ્થાપના છે એ 23 જૂન 1894ના રોજ થઈ હતી। તેનું મુખ્યાલય છે એ લુસાને, જે સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે, અને તેના અધ્યક્ષ એટલે કે IOCના અધ્યક્ષ કોણ છે? તો કે થોમસ બાચ નામના વ્યક્તિ છે। ઉત્તર કોરિયા વિશે જાણીએ તો કે ઉત્તર કોરિયાની રાજધાની છે એ પ્યોંગ આંગ નામની રાજધાની છે, એના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન છે। અને ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના બે ભાગ કરતી કોઈ રેખા હોય તો એ 38મી સમાંતર રેખાના નામે ઓળખાય છે। ત્યારબાદ ત્રીજો સવાલ કે આંતરરાષ્ટ્રીય અંતરાત્મા દિવસ ક્યારે મનાવાયો? તો આંતરરાષ્ટ્રીય અંતરાત્મા દિવસ છે એ 5મી એપ્રિલના રોજ ઉજવાઈ ગયો। એનો ઉદ્દેશ્ય છે આંતરરાષ્ટ્રીય અંતરાત્મા દિવસ, એનો ઉદ્દેશ્ય છે કે બધાનું સ્વાભિમાન હોય છે અને બધાને શાંતિ અને સુરક્ષાથી જીવવાનો અધિકાર છે। ત્યારબાદ ચોથો સવાલ જોઈએ કે કયા રાજ્યએ કોરોના ટીકાકરણ કરવાવાળાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી અનૂઠી ઉપહાર યોજના શરૂ કરી છે? યાદ રાખો, અનૂઠી ઉપહાર યોજના કોણે શરૂ કરી? તો કે ઉત્તર પ્રદેશ રાજ્યએ શરૂ કરેલી છે। એનો ઉદ્દેશ્ય શું છે? તો કે આ અનૂઠી ઉપહાર યોજના છે એનો ઉદ્દેશ્ય એવો છે કે 3 વર્ગોમાં વિભાજિત સર્વાધિક ટીકાકરણ કરવાવાળા જિલ્લાને લોટરી સિસ્ટમથી ઉપહાર દેવામાં આવશે। એટલે કે જે કોઈ જિલ્લો સૌથી વધુ ટીકાકરણ કરાવશે કોરોનાનું, એને લોટરી સિસ્ટમથી ઉપહાર દેવામાં આવશે। ઉત્તર પ્રદેશ વિશે આપણે જાણીએ છીએ કે એની રાજધાની લખનૌ છે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે અને એના ગવર્નર એટલે કે રાજ્યપાલ હાલમાં આનંદીબેન પટેલ છે। પાંચમો સવાલ કે તાજેતરમાં કયા પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતે 21 ચંદ્રકો જીતી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું? તો એનું નામ છે પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપનું શેખ હમદાન બિલ અલ મકતુમ દુબઈ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ। ખાસ યાદ રાખો કે આ આપણા કરંટ માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે કે કઈ બેડમિન્ટન ચેમ્પિયનશિપ? તો કે શેખ હમદાન બિન અલ મકતુમ દુબઈ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ, જે ફિઝિકલ ડિસેબિલિટી એટલે કે શારીરિક અશક્તપણા ને ખોડખાંપણ હોય તો એવા લોકો આની અંદર ભાગ લેતા હોય, અને 21 જે ચંદ્રકો જીતા એની અંદર 5 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। ત્યારબાદ છઠ્ઠો સવાલ કે PM કુસુમ યોજના કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે? તો PM કુસુમ યોજના છે એ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા કાર્યરત છે, જે ભારત દેશમાં 2018થી શરૂ થઈ છે, જેનું ફૂલ ફોર્મ છે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન। બરાબર છે, ફરીથી, પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન। એનો ઉદ્દેશ્ય છે ખેડૂતોની આવક વધારવાનો અને ખેતી ક્ષેત્રમાં આવતા પાકોના રોગ છે એને દૂર કરવાનો છે। સાતમો સવાલ, સાહિત્યકાર ખલીલ ધનતેજવેનું વર્તમાનમાં 82 વર્ષની વયે નિધન થયું
તેમનું મૂળ નામ શું છે? તો ખલીલ ધનતેજવીનું મૂળ નામ છે ખલીલ ઇસ્માઇલ મકરાણી, પરંતુ એમનું મૂળ ગામ ધનતેજ જે વડોદરામાં આવેલું છે. તો યાદ રાખો, ખલીલ ધનતેજવીનું મૂળ ગામ ધનતેજ વડોદરામાં આવેલું છે, જેમનો જન્મ 1935માં થયો હતો. ખલીલ ધનતેજવી એક કવિ હતા, નવલકથાકાર હતા, પત્રકાર હતા. એમને 3 એવોર્ડ બહુ સારા, આપણે ઉચ્ચ કક્ષાના કહીએ તો 3 એવોર્ડ મળેલા છે. એમાં કલાપી એવોર્ડ જે 2004માં મળ્યો, વલી ગુજરાતી ગઝલ એવોર્ડ જે 2013માં મળ્યો, નરસિંહ મહેતા એવોર્ડ જે 2019માં ખલીલ ધનતેજવીને મળ્યો હતો. તો આ 3-4 સવાલ છે એ ખાસ ખલીલ ધનતેજવીના આપણને આ પરીક્ષામાં પૂછી શકે. ત્યારબાદ 8મો, તાજેતરમાં કઈ IIT દ્વારા નેત્રહીનો માટે ટચ સેન્સિટિવ ઘડિયાળ વિકસિત કરવામાં આવી છે? તો હાલમાં IIT કાનપુરની જે બ્રાન્ચ છે, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે કાનપુર, એ IIT કાનપુરની બ્રાન્ચમાંથી નેત્રહીનો માટે, એટલે કે જે અંધ વ્યક્તિઓ છે, એમના માટે ટચ સેન્સિટિવ ઘડિયાળ વિકસિત કરવામાં આવી છે. આ કાનપુર ઉત્તર પ્રદેશ વિશે જાણીએ તો આ IIT કાનપુરનો જે મોટો છે એ છે કે તમસો માં જ્યોતિર્ગમય. એના ચેરમેન છે કે રાધાકૃષ્ણન, અને એની સ્થાપના છે એ 1959ની અંદર થઈ હતી. ત્યારબાદ 9મો સવાલ કે ચેનાબ પુલ, જે વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ છે, તે કઈ રેલ લિંક પરિયોજનાનો હિસ્સો છે? તો ચેનાબ, આપણે જાણીએ છીએ કે ચિનાબ નદી ઉપર ચેનાબ પુલ, જે વિશ્વનો સૌથી ઊંચો રેલવેનો પુલ છે, એ તો જમ્મુ કાશ્મીરમાં આવેલો છે, એટલે કે ઉધમપુર, શ્રીનગર અને બારામુલ્લા આ પરિયોજનાનો ભાગ છે. ખાસ યાદ રાખો, ઉધમપુરથી બારામુલ્લા જે લિંક કરતી પરિયોજના છે એનો આ ચિનાબ પુલ છે એ ભાગ છે, જે જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. અને એની ઊંચાઈ છે એ 359 મીટર છે, જે ચિનાબ નદીની ઉપર છે. 10મું, તાજેતરમાં કોના દ્વારા સંકલ્પ એ સિદ્ધિ પહેલ લોન્ચ કરી? તો યાદ રાખો, સંકલ્પ એ સિદ્ધિની પહેલ છે એ ટ્રાઇફેડ નામની કંપનીએ કરી છે, જે 100 દિવસનું એક અભિયાન રહેશે, અને જેની અંદર આદિવાસી ગામોમાં રહેલા વન ધન વિકાસ કેન્દ્રોને સક્રિય કરવાનો હેતુ છે. એટલે કે આદિવાસી જે ગામ છે એની અંદર વન ધન વિકાસ કેન્દ્ર વિકાસ કરવો, અને 100 દિવસની અંદર 1500 ગામ કવર કરવાનો હેતુ છે, અને 150 ટીમ એની અંદર બનાવવામાં આવી છે. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને સતત આવા અવનવા વિડીયો જોતા રહો. થેન્ક યુ.